સવાલ નંબર એક, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સમજાવો. આ સવાલ મિત્રો કુલગુણ આપણને બે માર્કની અંદર એક્ઝામમાં પૂછી શકાય. સૌ પ્રથમ આપણને આકૃતિનો અર્થ આપવામાં આવ્યો છે. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. એટલે કે મિત્રો, આપણને કોઈ પણ માહિતી આપેલી હોય કે આપણે કોઈ પણ માહિતીનું અવલોકન કરવું એટલે કે જોયેલી હોય, અને એ માહિતીને ચિત્ર દ્વારા જે તે રજૂ કરવામાં આવે, સમજાવવામાં આવે, અને એના લીધે જે ચિત્ર દોરાય તેને આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આલેખનો અર્થ આપવામાં આવ્યો છે કે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. એટલે કે માહિતી અહીંયા પણ આપણને અવલોકિત જ આપેલી હોય, પરંતુ માહિતી છે તે અસ્પષ્ટ હોય, એટલે કે છૂટી છવાઈ હોય અને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ન હોય. આપણે સ્પષ્ટતા કરીને પછી છે તે ચિત્ર દોરવાનું હોય છે, અને એવું જે ચિત્ર દોરવામાં આવે તેને આલેખ કહેવામાં આવે છે. તો આ હતો મિત્રો સૌ પ્રથમ તફાવતનો પહેલો મુદ્દો. ત્યાર પછી બીજો મુદ્દો છે જ્ઞાન. તો આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી. એટલે કે આકૃતિ દોરવી હોય તો આંકડાશાસ્ત્રની રીત, પદ્ધતિઓ વગેરેનું ઊંડું નોલેજ એટલે કે વધારે પડતી સમજણ ન હોય તો પણ આકૃતિ સરળતાથી દોરી શકાય છે. જ્યારે સામે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની છે તે જરૂર પડે છે. એટલે કે આલેખ દોરવો હોય તો આંકડાશાસ્ત્રના રીતો, આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ વગેરેની પૂરતી સમજ અને માહિતી હોય તો જ છે તે આલેખ દોરી શકાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે મિત્રો માહિતી. તો કે જ્યારે માહિતીની આવૃત્તિ આપણને અસતત આપેલી હોય ત્યારે છે તે આપણે આકૃતિ દોરી શકીએ છીએ. એટલે કે અસતત માહિતી એટલે કેવી માહિતી? તો મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે, તો ઉદાહરણ જોઈ લઈએ છીએ. સૌથી પહેલાં આપણને કિંમત આપી છે રૂપિયામાં, અને માંગ એકમમાં આપેલી છે. એક, બે અને પાંચ એ જે કિંમત આપેલી છે, એટલે કે આવી અસતત માહિતી હોય તો તેવા સંજોગોમાં આપણે આકૃતિ છે તે દોરવામાં આવે છે. જ્યારે આલેખ દોરવા માટે માહિતીની આવૃત્તિ સતત આપેલી હોય ત્યારે છે તે આલેખ દોરવામાં આવે છે. એટલે કે અસતત માહિતી છે તેનું ઉદાહરણ જેમ જોયું, તે મિત્રો સતત માહિતી એટલે કેવી માહિતી? તો અહીંયા એનું પણ ઉદાહરણ આપ્યું છે, જોઈ લઈએ છીએ. સૌ પ્રથમ ગુણનો વર્ગ આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપવામાં આવેલી છે. ગુણનો વર્ગ આપેલો છે 10 થી 19, 20 થી 29, 30 થી 39. જ્યારે આપણને આવી રીતે છે તે માહિતી આપેલી હોય તો ત્યારે છે તે આપણે હંમેશા એવી માહિતી માટે છે તે આલેખ દોરવાનો હોય છે. ત્યાર પછીનો તફાવતનો મુદ્દો છે મિત્રો, સૌ પ્રથમ આપણે અર્થ જોયા પછી આનો ઉપયોગ કોણ કરે? તો કે આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે, સરકાર માહિતી આપવા માટે, અને સામાજિક સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા માટે છે તે આકૃતિનો ઉપયોગ કરે છે. એટલે કે કોઈ પણ વસ્તુ બનાવતી કંપનીઓએ એના ગ્રાહકોની અંદર છે તે કેટલું વેચાણ થયું, વસ્તુના ઉપયોગથી છે તે કેટલા અને કેવા ફાયદા થાય તે સમજાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. કોઈ પણ પ્રકારની સરકાર હોય, એ સરકારે માહિતી આપવી હોય, એ રાજ્ય સાથે સંબંધિત જન્મદર હોય, મૃત્યુદર હોય, સાક્ષરતાનું પ્રમાણ હોય રાજ્યનું, આવી કોઈ પણ માહિતી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, સાથે સાથે સામાજિક સંસ્થાઓ એટલે કે NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, દાખલા તરીકે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ હોય, સામાજિક અન્ય જાગૃતિ ફેલાવતી સંસ્થાઓ છે, તેને પણ પ્રજાને માહિતી આપવા માટે આવી આકૃતિનો ઉપયોગ કરે છે. સામા પક્ષે એટલે કે આલેખ છે એનો ઉપયોગ કોણ કરે છે? તો કે મિત્રો આલેખનો ઉપયોગ સંશોધનકારો સંશોધન કરવા માટે અને ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે કોઈ પણ રીતે સંશોધન કરવું હોય ઇકોનોમિક્સની અંદર, અર્થતંત્ર સાથે સંબંધિત કે અન્ય કોઈ પણ સંશોધન કરવું હોય ત્યારે આલેખ દ્વારા છે તેની સમજૂતી આપવામાં આવે છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ એટલે કે MPhil અને PhDનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પોતાની માહિતીને છે તે વધારે અસરકારક બનાવવા માટે આલેખનો ઉપયોગ છે તે કરે છે. ત્યાર પછી છેનો મુદ્દો છે સામાન્ય પ્રજા. તો
આકૃતિ છે એ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે સામાન્ય પ્રજાને માહિતી આપવી હોય તો એ માહિતી આપવા માટે કોઈ પણ રીતે આકૃતિના પ્રકારનો ઉપયોગ કરી અને પ્રજાને રીતે માહિતી આપવામાં આવે છે. સામા પક્ષે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. કેમ કે મિત્રો, આપણે આગળ ભણી ગયા ઉપર જોયું તેમાં કે આકૃતિ એટલા માટે છે તે પ્રજાને સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે ઉપયોગી છે કે આકૃતિમાં છે તે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર રહેતી નથી. જ્યારે આલેખ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે એટલા માટે ઉપયોગી નથી કે આલેખ છે એના દ્વારા સમજૂતી મેળવવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે. અને દેશની બધી જ પ્રજા એ છે તે અને ખાસ કરીને સામાન્ય પ્રજાને આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની છે તે માહિતી નથી હોતી. એના લીધે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. ત્યાર પછીનો તફાવતનો છેલ્લો મુદ્દો છે કે ગ્રાફ પેપર. આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપર જરૂરી નથી. એટલે કે મિત્રો, આકૃતિને છે તે કોઈ પણ પેજ પર પેપર પર ચોપડામાં દોરી શકાય છે. જ્યારે આલેખ છે તે દોરવા માટે ગ્રાફ પેપરની છે તે જરૂરિયાત રહેશે. એટલે કે આલેખને છે તે આપણે અન્ય કોઈ પણ પેપરો પર દોરી શકીએ, પરંતુ તે અર્થશાસ્ત્રની અંદર માન્ય અને વેલિડ ગણાતો નથી. તો આ હતો મિત્રો આપણો આજનો સવાલ, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત.